રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટી દ્વારા રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની સંડોવણી સામે આવી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ જણાવતા હતા કે અહીં બાંધકામ થઈ શકે તેમ નહોતું. રાજકોટના અગ્નિકાંડમાં પોલીસે ગુનો નોંધી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 9 આરોપીઓ જેલ હવાલે છે અને 1 આરોપીના રિમાન્ડ પર છે. તો સાથે સાથે વાત કરીએ, ગત રાત્રિના વધુ 2 આરોપીઓ જે ટાઉન પ્લાનિંગ કર્મચારીઓ છે તેની ધરપકડ, જેમાં રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ડીસીબી બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આગામી તારીખ 21 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો કોર્ટમાં દલીલ થઈ તે પ્રમાણે રાજેશ મકવાણા નામનો જે કર્મચારી છે તે વોર્ડ નંબર 10નો કર્મચારી હતો, છતાં પણ તેણે અન્ય વોર્ડમાં જઈને કામગીરી કરી છે, સાથે સાથે દસ્તાવેજો સાથે ચેડા કર્યા છે. તો વાત કરીએ, આ બાંધકામ જે ટીઆરપી ઝોન છે તે ગેરકાયદેસર હતું, છતાં તેને કાયદેસર ન કરી શકાય તેની અરજી સ્વીકારવામાં આવી છે, તે બાબત પણ ગંભીર છે. અને અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે નહીં તેની પણ હાલ તપાસ ચાલી રહી છે. આ ગેમ ઝોન કાંડમાં અત્યાર સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસના 5 કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ જો કોઈ આ કેસમાં સંડોવણી નીકળશે તો તેની ધરપકડ કરવામાં આવશે. રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ.